સિટી એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં જો હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગર પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક, તો બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. બેઠક બાદ ડીજીપી આશિષ પાટિયાનું નિવેદન સામે આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચર્ચાઓ કરવામાં આવી. આજુબાજુના જિલ્લાઓની ફોર્સ પણ બોલાવાઈ છે. તો આ સાથે બનાવ કેવી રીતે બન્યો તે વિશે માહિતી પણ મેળવી. તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આ સાથે એસઆરપીની ચાર કંપની અને આરએએફની બે કંપનીઓ તૈનાત છે. જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં તેવું પણ કહેવામાં આવ્યું. આ સાથે આરોપીઓની ધરપકડ મામલે અલગ અલગ ટીમ બનાવાઈ છે. પોલીસનું સતત પેટ્રોલિંગ પણ ચાલુ છે. લોકો ફરી હિંમત ન કરે તેવા પગલાં લેવાશે. ઘટના અંગે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે તમને જણાવીએ કે શાંતિ સમિતિની પણ બેઠક બોલાવવામાં આવી. જે સમાચાર મળી રહ્યા છે કે હિંમતનગરમાં જે ગઈકાલે રામનવમીના દિવસે જે હુમલો થયો, પથ્થરમારો થયો, તેમાં આશિષ પાટિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચર્ચાઓ કરવામાં આવી. તો હિંમતનગરમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે અને તેને લઈને આશિષ પાટિયાનું નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક યોજી હતી. તો બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. બેઠક બાદ ડીજીપી આશિષ પાટિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચર્ચાઓ પણ કરવામાં આવી છે. તો હિંમતનગરમાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. એ પણ પાવન પર્વ રામનવમીના દિવસે આ ઘટના બની હતી હિંમતનગરમાં. સાથે આશિષ પાટિયાએ નિવેદન આપ્યું હતું. તો શું છે આ નિવેદન, ચાલો સાંભળીએ. સ્થાનિક લેવલ ઉપરના મૂલ્યાંકન કરવામાં આવી રહ્યા છે, પણ અત્યાર સુધી જે છે ઓલરેડી રાત્રે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં વિસ્તારની કોમ્બિંગ કરવામાં આવેલી અને ત્યાંથી આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવેલા છે અને ટોટલ 10 આરોપીઓની ધરપકડ જે છે એમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. ગુના દાખલ કરવામાં આવેલા છે. બધી ગંભીર કલમો એની અંદર લગાડવામાં આવેલી છે. એટલે તમામ પ્રકારની રાત્રે જ જે છે કાર્યવાહી થઈ ગઈ હતી. એટલે અત્યારે જે છે એ બાબતમાં શાંતિ છે.